અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં ફેરવાની શક્યતા દેખાઈ રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં અસર થવાની શક્યતા છે, જેને લઈને સુરત જિલ્લાના તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ આ વાવાઝોડાની અસર સુવાળી દરિયા કિનારે દેખાઈ રહી છે અને ભરતીના પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. નિસર્ગ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઈ માછીમાર હજુ હોય તો તેને પરત આવવાની સૂચના આપવામાં આવી છે. તેમજ ડુમસ સુવાલી દભારી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરમિયાન સુવાલી દરિયા કિનારે ભરતીના પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભરતીના પાણીથી આખા કિનારા ભરાઈ જશે. ગામવાસીઓ અને માછીમારોને દરિયાથી દૂર કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈ ભરતી દરમિયાન દરિયાના પાણીમાં કરંટ દેખાય તેવી શક્યતા રહેલી છે. વાવાઝોડાને લઈ ગામવાસીઓ પણ એલર્ટ થઈ ગયા છે. સુવાલી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે લોકોને સાવચેત કર્યા છે. કાચા મકાનમાં રહેતા લોકોને અદાણી ફાઉન્ડેશન દ્વારા બનાવેલા પાકા મકાનમાં રહેવા જણાવાયું છે. દરિયા કિનારે આવેલ દુકાનદારોને સામાન ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે, જેથી સુવાલી દરિયા કિનારે દુકાનદારોએ પોતાનો સામાન ખસેડી લીધો છે. જ્યારે ટેબલ ખુરશી ફ્રીજનો સામાન કાચા શેડથી બનેલી છતને બાંધવામાં આવી છે. સાબિત સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગની સુરત.